રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા આજે વોર્ડ નંબર 14માં મેયર તમારે દ્વાર આ નામથી કાર્યક્રમ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે વોર્ડ નંબર 14ના સ્થાનિકો સહિત આપ આગેવાનો દ્વારા વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય રામનાથ મંદિરના જીર્ણોદ્ધાર તેમજ આજી રિવરફ્રન્ટ સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા, જ્યારે આજી નદી સહિતના સમગ્ર વિસ્તારની સફાઈ અને સ્થાનિક કોર્પોરેટરે સોરઠિયા પ્લોટ વિસ્તારમાં થયેલા સીસી રોડના ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી, તેમજ આપના આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા રાજકારણ ગરમાયું હતું. અંદર બેઠો હતો ત્યારે ઘણા રહીશો વાત કરતા હતા, ત્યારે એ કોઈ પણ વાત કરતા હોય માણસ, ત્યારે એક એક્ઝામ્પલ આપતા હોય કે તમે રાજકોટના જ મેયર છો, ખાલી માત્ર 14 નંબરના નહીં કે કોઈ અન્ય વોર્ડના નહીં, ત્યારે અન્ય વોર્ડનું ઉદાહરણ આપી અને આઈના વોર્ડની વાત કરવા જતો એ ભેગા મેયર શ્રી અને અન્ય લોકો રહ્યા એ તરત જ બોલવા નહોતા દેતા કે ભાઈ તમે આ વોર્ડની વાત કરો, આ વોર્ડની વાત કરો, 14 નંબરનો લોક દરબાર છે, એ 18 નંબરનો પ્રશ્ન અત્યારે રહેવા દો, બરાબર. તો તમે એ જવાબદારીથી ભાગો છો એ સાબિત થાય છે, એમાં તમે જવાબ દેવા નથી માંગતા. તમને એક એક્ઝામ્પલ આપે છે 18 નંબરના વોર્ડમાં આવો ભેદભાવ અને 14 નંબરમાં આવો કેમ, બે જગ્યાએ તમારે જ કોર્પોરેટ, એવું તો નથી કે અન્ય પક્ષના કોર્પોરેટરો ત્યાંથી જુદા એ વાત ત્યારે. અને આ ઉપરાંત મારો બીજો પ્રશ્ન એ હતો કે સુરતિયા પ્લોટ વિસ્તારમાંથી રાઈટ 8 મહિના પહેલા ભાજપના જ કોર્પોરેટર દ્વારા એવું આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અહીંયા જે રોડ થયા છે એમાં ભ્રષ્ટાચાર થયેલું છે, લેવલિંગ થયેલું નથી સીસી રોડ, ત્યારે એ ખૂબ મોટો ત્યારે વિવાદ થયેલો, ત્યારે એના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. તો સેમ્પલ લીધા એના આજે 8 મહિના થયા, તેમ છતાં આજે શું એનો નિવેડો આવ્યો, રોડ ન્યાનો ન્યાય છે, કોઈ પણ સમસ્યાનું નિવારણ આવેલું નથી એની રજૂઆત.